માં આપનું સ્વાગત છે આગળના વિડિયો લેક્ચરમાં આપણે 1000 થી 9999 સુધીની સંખ્યાઓ અંકમાં શબ્દમાં સ્થાન કિંમત વિસ્તાર અને વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં આ બધી સંખ્યાઓ આપણે શીખી ગયા છે આજે આપણે સ્થાન કિંમત જોવાની છે આગળના લેક્ચરમાં આપણે મણકા ઘોડી અને એના ઉપરથી સ્થાન કિંમત જોઈતી આજે આપણે સંખ્યા આપેલી હોય એ સંખ્યામાં દરેક અંકની સ્થાન કિંમત લખવાની કીધી હોય તો કઈ રીતના લખવી એના વિશે આપણે શીખીશું નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો દરેક અંકની સ્થાન કિંમત કીધી હોય એટલે આપણે જે સંખ્યા આપેલી છે એના દરેક અંકની સ્થાન કિંમત લખવાની તો સૌપ્રથમ પહેલી સંખ્યા છે 3456 કઈ સંખ્યા છે 3456 એની અંદર આપણને ખબર જ છે કે સ્થાન કિંમત લખવાની કીધી હોય તો બજારના સ્થાનથી આપણે સ્થાન કિંમત લખવાની શરૂઆત કરવાની તો એક દસક સો અને હજાર તો બજારના સ્થાનનો કયો અંક છે 3 તો 3 ની સ્થાન કિંમત આપણે પહેલા લખીશું બજારના સ્થાનમાં કયો અંક છે 3 તો 3 ની સ્થાન કિંમત આપણે લખીશું તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે 3 છે એ હજારના સ્થાનમાં છે એટલે 3 ની સ્થાન કિંમત થશે 3000 બીજી રીતે જોઈએ તો 3 પછી કેટલા અંક છે 1 2 અને 3 તો 3 પછી 3 0 મૂકે એટલે કે 3000 થશે તો આ રીતે 3 ની સ્થાન કિંમત થશે 3000 ત્યાર પછી 100 ના સ્થાનની સ્થાન કિંમત આપણે લખવાની રહેશે 100 ના સ્થાનમાં કયો અંક છે 4 તો 4 ની સ્થાન કિંમત કેટલી થશે 400 100 ના સ્થાનમાં 4 છે તો 4 ની સ્થાન કિંમત થશે 400 ત્યાર પછી દશકના અંકની સ્થાન કિંમત એટલે દશકના અંકમાં કયો દશકના સ્થાનમાં કયો અંક છે 5 તો 5 ની સ્થાન કિંમત થશે 50 અને ત્યાર પછી એકમની સ્થાન કિંમત તો એકમના સ્થાનમાં કયો અંક છે 6 તો 6 ની સ્થાન કિંમત થશે 6 ત્યાર પછીની બીજી સંખ્યા 5308 કઈ સંખ્યા છે 5308 તો ખબર જ છે આપણને કે સૌપ્રથમ આપણે હજારના સ્થાનની સ્થાન કિંમત લખવાની તો અહીંયા આપણને હજારના સ્થાનમાં કયો અંક આપેલો છે 5 તો પહેલા આપણે સૌપ્રથમ 5 ની સ્થાન કિંમત લખીશું તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે 5000 ત્યાર પછી 100 ના સ્થાનની સ્થાન કિંમત તો 100 ના સ્થાનમાં કયો અંક છે 3 તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે 300 ત્યાર પછી દશકના અંકની સ્થાન કિંમત તો દશકના અંકમાં કયો અંક છે 0 તો 0 છે તો એની અંદર આપણે 0 ની સ્થાન કિંમત કેટલી થશે 0 એની અંદર આપણે 2 0 કે 3 0 લખવાની જરૂર નથી 0 ની સ્થાન કિંમત 0 છે એટલે આપણે એક વખત 0 લખશું તો પણ ચાલશે ત્યાર પછી એકમના સ્થાનમાં કયો અંક છે 8 તો 8 ની સ્થાન કિંમત કેટલી થશે 8 ત્યાર પછીની ત્રીજી સંખ્યા છે 4010 કઈ સંખ્યા છે 4010 હજારના સ્થાનથી આપણે સ્થાન કિંમત લખવાની શરૂઆત કરીશું તો હજારના સ્થાનમાં કયો અંક છે 4 તો 4 ની સ્થાન કિંમત કેટલી થશે 4000 ત્યાર પછી 100 ના સ્થાનમાં કયો અંક છે 0 તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે 0 ની સ્થાન કિંમત છે કેટલી થશે 0 તો 100 ના સ્થાનમાં 0 છે તો 0 ની સ્થાન કિંમત થશે 0 ત્યાર પછી દશકના સ્થાનમાં કયો અંક છે 1 તો 1 દશક એટલે કે દશકની સ્થાન કિંમત એટલે કે દશકના સ્થાનમાં 1 છે તો 1 ની સ્થાન કિંમત કેટલી થશે 10 ત્યાર પછી એકમના સ્થાનમાં કયો અંક છે 0 તો 0 ની સ્થાન કિંમત કેટલી થશે 0 ત્યાર પછીની ચોથી સંખ્યા છે 9007 કઈ સંખ્યા છે 9007 હવે હજારના સ્થાનમાં કયો અંક છે 9 તો 9 ની સ્થાન કિંમત કેટલી થશે 9000 ત્યાર પછી 100 ના સ્થાનમાં કયો અંક છે 0 તો 0 ની સ્થાન કિંમત કેટલી થશે 0 દશકના અંકમાં કયો દશકના સ્થાનમાં કયો અંક છે 0 તો 0
તમે ધોરણ 3 ની અંદર ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાનું શીખી ગયા છો, પણ તેની અંદર તમારે એકમ દશાંશ અને 100 ના સ્થાન સુધી સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવવામાં આવતી. હવે ધોરણ 4 ની અંદર આપણે એકમ દશાંશ 100 અને હજાર ના સ્થાન વાળી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌપ્રથમ આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. એની અંદર આપણને 4 સંખ્યાઓ આપેલી છે. સૌપ્રથમ તો આપણે 4 સંખ્યાઓને પહેલા વાંચીશું. 3082, 3298, 3189,
તો એની અંદર આપણે
ઘરે પ્રેક્ટિસ વર્કની અંદર જાતે ગણવા અને લખવા માટેનો પ્રયત્ન